પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂપિયા 138 કરોડના ખર્ચે કાર્યાન્વિત ટપ્પર ડેમની અંજાર બલ્ક પાણી યોજના સંપૂર્ણ નિષ્ફળ જતાં પશ્ચિમ કચ્છના 639 ગામો તથા 4 શહેરોમાં પીવાના પાણીની તંગી યથાવત રહી છે. આ ઉપરાંત દૈનિક 15 કરોડ લીટરની પાણી વહનની ક્ષમતાની 1520 મિલીમીટર પાઇપલાઇનની અને મશીનરી નબળી ગુણવત્તાની સપ્લાય કરેલ હોય તે પૂર્ણરૂપે કાર્યાન્વિત ન હોવાની ફરિયાદ સાથે આ સંપૂર્ણ યોજનાની એસઆઈટી દ્વારા તપાસ કરવા અંગે આજે એનસીપી દ્વારા મુખ્યમંત્રી શ્રી સમક્ષ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે. એનસીપીના આગેવાને આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી પૂરી પાડી હતી. મારું નામ ઈશ્વર ટેકચંદ દાદલાની છે. હું એનસીપીનો જિલ્લા ઉપાધ્યક્ષ છું કચ્છ જિલ્લાનો. આજે આવેદનપત્ર આપ્યું છે પાણી પુરવઠાનો એક ટપ્પર યોજના આધારિત 138 કરોડનો એક પ્રોજેક્ટ બનાવ્યું છે જેનાથી પશ્ચિમ કચ્છના 634 ગામો અને 4 શહેરોને 15 કરોડ લીટર રોજ પાણી આપવાનું આયોજન છે. પણ એ પ્રોજેક્ટ આખો ફેલ થઈ ગયો છે અને ટપ્પર ડેમ ઉપર 4માંથી 1 જ પંપ ચલાવે છે જેમાંથી ખાલી 2-2.5 કરોડ પાણી ઉપડે છે અને આપણી પ્રજા જે પશ્ચિમ કચ્છની ઇટાળવાડે છે પાણી માટે. તો જે નર્મદા જળનો વિતરણ કરવા માટે મોદી સાહેબના ટાઈમમાં 2019 સુધી 5000 કરોડ આ પ્રોજેક્ટ ઉપર ખર્ચ કર્યા છે. તો આવા પ્રોજેક્ટો બનાવવાની જરૂર હોતી નથી. તો જે પ્રોજેક્ટમાં કૌભાંડ થયું છે અને આખો નિષ્ફળ ગયો છે એની સીટ મારફતે તપાસ કરાવવાનો રજૂઆત સીએમ સાહેબને કરવામાં આવી છે. આજે તો કાયદેકી કાર્યવાહી કરવામાં આવશે. પુરાવા છે બધા અને ચેલેન્જ કર્યું છે કે ભાઈ તમે કલેક્ટર સાહેબને કહો એના નાયબ કલેક્ટર અથવા મામલતદાર ટપ્પર ડેમ ઉપર મીડિયા સાથે હાજર રહે અને 24 કલાક 4 પંપ એક સાથે ચલાવીને બતાવી દે એટલે પાણી પહોંચી જશે. કારણ કે આખો પ્રોજેક્ટ ફેલ છે. 4 પંપ ચલાવશે એટલે લાઈન ઉખડી નાખી જમીન ઉપર આવી જશે.